દોસ્તો, હવેની વાત મારે થોડી વધુ ઊંડાણથી કરવી છે, એટલે હું તમારા બંનેનું પૂરું ધ્યાન અપેક્ષિત રાખું છું. આપણે એટલું યાદ રાખીએ કે મનોવિજ્ઞાનીઓ નોંધે છે કે મનુષ્યના વિકાસની પ્રક્રિયાને વિભિન્ન અવસ્થા હોય છે, એના તબક્કાઓ હોય છે, એના સોપાન હોય છે, અને એ બધું સમજાવતા કેટલાક સિદ્ધાંતો હોય છે. આવો એ સિદ્ધાંત જોઈએ. આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને વિકાસની અવસ્થાના સિદ્ધાંતો કહે છે. એટલે કે વ્યક્તિ જન્મ પછી ધીમે ધીમે વિકાસ કરતી જાય છે, એમ એની અવસ્થાઓ બદલાતી જાય છે, અને એ અવસ્થાઓ કેટલાક સિદ્ધાંતોને આધારિત છે. દરેક અવસ્થાએ વ્યક્તિ વિકાસાત્મક કસોટી કાળનો સામનો કરે છે, તે યાદ રાખીએ. અર્થ સિદ્ધો ને સાદો છે. માતા પિતા તરીકે, મમ્મી પપ્પા તરીકે, કે એના વડીલ તરીકે, કે એના મિત્ર તરીકે આપણે ગમે તેટલી કાળજી રાખીશું, પણ જ્યારે જીવ ધીમે ધીમે વિકાસ કરતો જશે ત્યારે એ કસોટીનો સામનો કરતો જ રહેવાનો છે. એટલે બાળક માટે કસોટી એ કુદરતે આપેલી એક પ્રક્રિયા છે. તેને જે રીતે આવે છે તેમ આવવા દેવી જોઈએ, અને તેના સામે કોઈ પ્રકારનો અણગમો ન થવો જોઈએ. બાળક માટે કસોટી એટલે શું? માનો કે બાળક ધીમે ધીમે મોટું થશે તો એને દાંત આવશે. દાંત એમ સ્વસ્થતાથી નહીં આવે, એમના શરીરની કેટલીક વ્યવસ્થાને તે અસર પહોંચાડશે. આપણને ખ્યાલ છે કે બાળકના શરીરમાંથી પાણી ઘટે છે, તેને ઝાડા થાય છે, અને આપણને ખ્યાલ આવે છે કે હવે તેને દાંત આવી રહ્યા છે. હકીકતમાં આ વિકાસની કસોટી છે, એટલે કે વિકાસનો કટોકટી કાળ છે. જે કંઈ થઈ રહ્યું છે બાળકના શરીર સાથે એ એની વિકાસની પ્રક્રિયાનો એક ભાગ છે એમ માનીને કુદરતે આપેલી આ પ્રક્રિયાનું આપણે સહજતાથી સ્વાગત કરવું જોઈએ. મમ્મી પપ્પા તરીકે ડરી જવાની, ગભરાઈ જવાની કે હાય હાય હવે શું થશે, એવી કોઈ માનસિકતા ઘડવાની જરૂર નથી. બાળક માટે તે સહજ છે, એટલું જ સહજ આપણા માટે પણ હોવું જોઈએ. બાળકના વિકાસની આ પ્રક્રિયામાં કટોકટી કાળ દરમિયાન બે બાબતો આપણા પક્ષે જરૂરી છે. એક, હકારાત્મક વિકલ્પ, અને બે, મૂળગત રીતે બિન સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ. આ બંને વચ્ચેનો સંઘર્ષ ઊભો થાય છે. હકારાત્મક વિકલ્પ એટલે જે કરવાનું હોય તે કરીએ, અને બિન સ્વાસ્થ્યપ્રદ એટલે કોઈ કે ચિંધેલું કરી નાખીએ. વિકાસ દરમિયાન હકારાત્મક વિકલ્પ એટલે જે હકીકતમાં સાયન્ટિફિક છે, જે મેડિકલ સાયન્સે એપ્રૂવ કરેલ છે, તે કોઈએ કહેલો, વોટ્સઅપ યુનિવર્સિટી જેવી કોઈ સોશિયલ મીડિયા ઉપર વાંચેલી સાંભળેલી વાતનો નહીં, પણ જે કરવું જોઈએ તે કરીએ. આ બંને વચ્ચેનો કોઈ સંઘર્ષ ન થવો જોઈએ તેની કાળજી માતા પિતાએ રાખવી પડશે. બાબત બરાબર યાદ રાખીએ. બાળક હવે વિકસી રહ્યું છે, અવિરત વિકસતું જશે. એ વિકાસને હું કે તમે આડા હાથ નહીં આપી શકીએ. ઈશ્વરે એનું એક સમયપત્રક નક્કી કર્યું છે, અને એ સમયપત્રક પ્રમાણે થતું રહેશે. મારું તમારું કામ તો એ સમયપત્રકનો આદર કરવાનું છે, અને એ જેમ આગળ વધે છે એમ વધવા દેવાનું છે. નકશે હુકમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજ લીલા. આ તો નિજ લીલા છે. મનોવૈજ્ઞાનિક સત્ય એક યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિ વિકાસના કટોકટી કાળને કેટલી સ્વસ્થતાથી ઉકેલી શકે છે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા, એટલે કે સેલ્ફ ઇમેજ ઉપર થતી હોય છે. અને આ સમય દરમિયાન જ એ વ્યક્તિનું સમાજ પ્રત્યેનું દૃષ્ટિબિંદુ પણ બંધાતું હોય છે. આ બહુ મહત્વની વાત છે. એ પણ નોંધી રાખીએ કે અત્યારે જે વિકાસ તબક્કાવાર થઈ રહ્યો છે તેની એક અસર બાળકના મન ઉપર, બાળકના મસ્તિષ્કમાં અને બાળકની ચેતનામાં ઉમેરાતી જાય છે. આ અસર કાયમ માટેની હોય છે, અને એ અસર બાળક ખૂબ મોટી ઉંમરનો બને ત્યાં સુધી એની સાથે રહે છે. એટલે જેટલી નકારાત્મકતા આ સમયમાં ઉમેરાઈ જશે તે જીવનભર
એને નડ્યા કરવાની છે. મમ્મી પપ્પા તમે બંને હવેના બધા જ મણકાઓને બહુ ધ્યાનપૂર્વક સાંભળજો અને માણજો. જરૂર પડે ફરી ફરી સાંભળજો, કારણ કે એ તબક્કાઓમાં આપણે આ બાળકને ધીમે ધીમે મોટું કરીને પુખ્ત વયનું બનાવી દેવાના છીએ. અને એ દરેક તબક્કાની અંદર એમના વિકાસની ક્યારે ક્યારે કસોટી થાય છે અને એના ઉકેલ શું છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. બાળકના જન્મના સમયથી 18 માસ સુધી, એટલે કે બાળક 1.5 વર્ષનું થાય ત્યાં સુધીમાં એમને ખોરાક, કપડાં પહેરવા, બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત રહેવાનું હોય છે. માતા પિતા તેને ઝૂલાવે છે, તેની સાથે વાતો કરે છે, રમે છે. આ આંતરક્રિયા તેના આગળના જીવનના વલણો નક્કી કરે છે. બાળક 1.5 વર્ષનું થાય ત્યાં સુધીમાં જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે, અને જો ન સંતોષાય તો તેની આસપાસના લોકો અને વસ્તુઓ ઉપર અવિશ્વાસ ઊભો થાય છે અને બાળક ભયભીત બને છે. એટલે કે આ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો છે. વિકાસનો બીજો તબક્કો એ 18 માસથી 3 વર્ષની ઉંમરના સમયગાળાનો છે. એટલે કે 1.5 વર્ષનું બાળક 3 વર્ષનું થાય તે દરમિયાન બાળક ચાલતા બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે. ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્ત પાલનના આગ્રહમાં સાતત્ય બાળકમાં સ્વાયત્તતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદરૂપ થાય છે. પણ હા, આ 1.5 વર્ષથી 3 વર્ષ સુધીના ગાળામાં જો માતા પિતા વધુ પડતું રક્ષણ આપનારા કે શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા કે પછી ઓછી સ્વીકૃતિ આપનારા હોય તો બાળક શંકાશીલ બને છે અને પોતાને માટે શરમ અનુભવે છે. આ બીજો ગાળો એ સ્વાયત્તતા વિરુદ્ધ શરમનો ગાળો છે, તે જરા મનમાં રાખી લઈએ.